गुड मॉर्निंग विद्यार्थी बहनों, गई काले आपने चर्चा करी थी, तमे बधा ज सेम थ्री में आवी गया छो, ए माटे खूब खूब अभिनंदन। बे पेपर तमे पहला सेमिस्टर में गुजराती ना बे पेपर नो अभ्यास कर्यो, बीजा सेमिस्टर में बे पेपर नो अभ्यास कर्यो गुजराती विषय ना। हवे आपणे त्रीजा सेमिस्टर में त्रण पेपर नो अभ्यास करवानो छे। एमानु एक पेपर छे लघु नवल नो, लघु नवल भणवानी छे कादंबरीनी मां, एना लेखिका छे धीरूबेन पटेल। बीजो एक पेपर तमारे भणवानुं छे, पेपरनुं नाम छे प्रशिष्ट गुजराती काव्य झलक। एमां 25 जेटला जुदा जुदा कवियोना काव्योनो अभ्यास करवानो छे। त्यार पछीनुं त्रीजुं जे पेपर छे ए मध्यकालीन गुजराती साहित्यनो इतिहास, एनो पहेलो भाग तमारे त्रीजा सेमिस्टरमां भणवानो छे અને એનો બીજો ભાગ એ ચોથા સેમેસ્ટરમાં ભણવાનો છે। તો આ થયા તમારા પેપરો, કેટલા મુખ્ય વિષય ગુજરાતીની બહેનોને ત્રણ મુખ્ય પેપરો ભણવાના છે। એક પેપર છે કાદંબરીની માં, બીજું પેપર છે પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક, અને ત્રીજું પેપર છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ। ગઈકાલે એની થોડી વધારે મેં ચર્ચા કરી હતી, આજે હું સીધી હવે કૃતિ પર આવું છું। કાદંબરીની માં એ પેપર હું તમને ભણાવીશ, જે પહેલું પેપર છે લઘુ નવલનું પેપર છે, એના લેખિકા ધીરુબેન પટેલ છે, એની હું વાત કરું છું આજે। તો કોઈ પણ કૃતિ ભણતા પહેલા એના લેખક, એ કૃતિના કર્તા કોણ છે, એનો આપણે સામાન્ય પરિચય જોઈ લેવો પડે। તો ધીરુબેન પટેલ એ ગુજરાતી સાહિત્યના નારીવાદી લેખિકા છે। એમનો જન્મ 29 મે 1926 થયો હતો। એમનું જન્મસ્થળ વડોદરામાં, આમ તો એમનું મૂળ વતન બોરસદમાં, બોરસદ પાસેનું ધર્મજ નામનું ગામ। એમના પિતાનું નામ ગોરધનભાઈ હતું અને તેઓ ધંધાદારી વાણિજ્યના પત્રકાર હતા। એમની માતાનું નામ ગંગાબેન હતું। એમના માતા પણ એ સમયમાં સામાજિક કાર્યકર તરીકે જાણીતા હતા। એમની માતાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધેલો, એટલે એમ કહેવાય કે માતા પિતા બંને આ લેખિકાના લેખન કાર્યની પ્રેરણા છે। આ બધું જ એટલે એમના જીવન ઘડતરનું બહુ જ મોટું પરિબળ એમના માતા પિતા છે। એટલે બધું નાનપણમાં જ એમને લખવાની એક પ્રેરણા મળેલી। એમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની સાંતાક્રુઝ ખાતેની પ્રખ્યાત પોદાર હાઈસ્કૂલમાંથી લીધું હતું। એમણે ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની એલ્ફિસ્ટન્ટ કોલેજમાં થી લીધેલું હતું, એટલે ઉચ્ચ શિક્ષણ ત્યાંથી પ્રાપ્ત કર્યું હતું। એમનો મુખ્ય વિષય અંગ્રેજી, અને સાથે તેમણે બીએની પરીક્ષા પણ બીજા વર્ગમાં પાસ કરેલી હતી, એટલે બીએમાં મુખ્ય વિષય અંગ્રેજી સાથે એમણે પસાર કરેલું। એમએની પરીક્ષા પણ એ જ મુખ્ય વિષય એટલે કે અંગ્રેજીની સાથે એમણે બીજા વર્ગમાં પાસ કરેલી। ગુજરાતી સાહિત્ય ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ એ વિષય ઉપર એમણે પીએચડી કરેલું, મહાનિબંધ લખ્યો હતો, ગુજરાતી સાહિત્ય પર અંગ્રેજીનો પ્રભાવ એ વિષય પર મહાનિબંધ લખી અંગ્રેજીમાં પીએચડી કરવાની એમની ઈચ્છા હતી। કામ પણ શરૂ કર્યું હતું પણ સંજોગો વસાત પૂરું થઈ શક્યું નહોતું। તો ધીરુબેન પટેલ એમના વિશે રમણલાલ જોશી કહે છે, આ લેખિકા વિશે, કે શબ્દલોકના યાત્રીમાં એમણે આ વાત નોંધી છે કે સાંપ્રત ગુજરાતી લેખિકાઓમાં વિદુષી કહી શકાય એવી આંગળીના વેઢે ગણાય એટલી છે, અને ધીરુબેન પટેલ જેવા લેખિકાને વિદુષી ન કહો તો બીજું શું કહી શકાય। એ અંગ્રેજીના અધ્યાપિકા હતા, હાલ એ વ્યવસાયમાં નથી, પણ એમની સાથે વાત કરો ને તો અધ્યાપિકા નથી એવું તમને ન લાગે। સ્વભાવગત જ એમની સરળતા, એમની બહુશ્રુતતા અને એમની બૌદ્ધિક ચમત્કૃતિનો આપણને પરિચય થયા જ કરે। ગુજરાતી નવલકથા અને ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમનું ખૂબ કામ છે,
અને એમને નામ પણ મળેલું છે. એટલે ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનું કામ અને નામ બંને છે. આ લેખિકા એમ એ વિથ ઇંગ્લિશ એ અભ્યાસ પૂરો કર્યા પછી ઈસવીસન 1949માં મુંબઈની ભવન્સ કોલેજમાં અંગ્રેજી વિષયના અધ્યાપિકા તરીકે જોડાય છે અને પછી ઈસવીસન 1961 સુધી આ જ કોલેજમાં અધ્યયન અધ્યાપનનું કાર્ય સંભાળે છે અને પછી મુંબઈ પાસે દહીસરની એક નવી કોલેજમાં એવો કાર્યભાર સંભાળે છે. આ સમયગાળામાં એમણે આનંદ પબ્લિશર્સ નામની પ્રકાશન સંસ્થા પણ શરૂ કરેલી અને કિશોરો માટેના કેટલાક પુસ્તકો પણ પ્રગટ કરેલા. ત્યાર પછી ધનસુખલાલ મહેતા અને હીરાબેનના પણ કેટલાક પુસ્તકો એમણે પ્રગટ કરેલા, આ સંસ્થા દ્વારા એમણે પ્રકાશિત કરેલા અને 1964માં લગભગ એમણે કલ્કી પ્રકાશન શરૂ કરેલું અને આ સંસ્થા દ્વારા સાહિત્ય અકાદમીના પુસ્તકો પણ એમણે પ્રગટ કર્યા હતા. તો જુદા જુદા સામયિકોમાં પણ એમણે ખૂબ કામ કરેલું છે તંત્રી તરીકે. સ્ત્રીઓનું લોકપ્રિય સાહિત્યકાર એ સમય હતું સુધા. એ સુધા નામના સામયિકના પ્રારંભકાળથી જ એઓ તંત્રી રહ્યા હતા. પણ પછી 1975માં એમણે આમાંથી કામ છોડી દીધેલું અને પછી 66થી તેઓ સુધા સામયિકના માનદ તંત્રી તરીકે રહ્યા હતા. એમણે જુદા જુદા ફિલ્મોના સંવાદો લખવાનું શરૂ કર્યું. એમાં ગુજરાતી ફિલ્મો ઘેર ઘેર માટીના ચૂલા, વેરની વસૂલાત, ભવની ભવાઈ વગેરેના ગીતો અને સંવાદો પણ તેમણે લખેલા હતા અને એના કારણે એમને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એ પ્રમાણે કે એમનું લેખન કાર્ય એ બાળપણથી જ, એટલે કે નાનપણથી જ શરૂ થયું હતું અને એનું કારણ એમના માતા પિતા છે. એ બહુ જ મોટું એમનું પરિબળ છે. તો બધાને કારણે એમણે ખૂબ લખ્યું. એમાં એમણે નવલકથાઓ લખી, લઘુ નવલો લખી, વાર્તા સંગ્રહો લખ્યા, એમણે હાસ્યકથાઓ લખી, કેટલાક રેડિયો નાટક, ભવાઈ, એકાંકી સંગ્રહ, બાળ સાહિત્ય અનુવાદો કર્યા અને સંપાદનો પણ કર્યા. તો આ બધું એમનું સર્જન છે. તેમણે કેટલીક નવલકથાઓ લખી, એમાં જોઈએ તો વડવાનલ, શિમડાના ફૂલ, વાવંટોળ, વમળ, ગગનના લગન, એક ફૂલ ગુલાબી વાત, એક ડાળ મીઠી, પેઈંગ ગેસ્ટ, સંશય બીજ, અતીત રાગ જેવી નવલકથાઓ લખી, તો વાંસનો અંકુર, કાદંબરીની માં, એક ભલો માણસ, આંધળી ગલી, હુતાશન અને હવે પછી આપણે ત્રીજું સેમેસ્ટર પૂરું કર્યા બાદ ચોથા સેમેસ્ટરમાં જે એમની બીજી એક એવી લઘુ નવલ ભણવાની છે એનું નામ છે આગંતુક, એ અને અનુસંધાન. તો આટલી એમણે લઘુ નવલો લખી છે. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા, ટઢ, જાવલ જેવા વાર્તા સંગ્રહો લખ્યા છે. કાર્તિક અને બીજા બધા, કાર્તિક રંગરસિયો જેવી હાસ્યકથાઓ છે. પહેલું ઇનામ, પંખીનો માળો, વિનાશને પંથે જેવા નાટકો, ભવની ભવાઈ જેવું ભવાઈ પુસ્તક, મનનો માનેલો, માયા પુરુષ, આકાશમંચ જેવા રેડિયો નાટકો, નમણી નાગરવેલ જેવા એકાંકી સંગ્રહો, એકાંકી સંગ્રહ, અંડેરી ગંડેરી ટીપરી ટેન, ગોરો આવ્યો, બતકનું બચ્ચું, મિત્રાના જોડકણા, પરદુખ ભંજન પેસ્તનજી, ગગન ચાંદનું ગધેડું અને સૂતરફેણી જેવું બાળ સાહિત્ય લખ્યું છે. તો કેટલાક અનુવાદ પણ કર્યા છે. ટોમ સોયરના પરાક્રમો, હકલબરી ફિનના પરાક્રમો, ચાલો હસીએ વગેરે જેવા પુસ્તકોના અનુવાદો કર્યા છે. તો કિશોર વાર્તા સંગ્રહ નામનું એક સંપાદન પુસ્તક પણ તેમણે કર્યું છે. તો આટલા ધીરુબેન પટેલના પુસ્તકો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીરુબેન પટેલનો સામાન્ય પરિચય, એટલે કે એમના જીવન વિશેની થોડીક માહિતી અને એમના આ સાહિત્ય સર્જન વિશેની અત્યારે હું આટલી માહિતી આપી રહી છું. હવે પછી વિગતવાર આપણે આવતીકાલે જોઈશું. આવજો.